नमस्कार मित्रों, हूँ राजेश प्रजापति, श्री बागसी एक प्राथमिक शाला, तालुको राजूला, जिलो अमरेली में सामाजिक विज्ञान शिक्षक तरीके छेल्ला 9 वर्षथी कार्य करी रह्यो छूँ। विद्या अमृत महोत्सव अंतर्गत इनोवेटिव पेडागोजी प्रोजेक्ट जे छे ए मारो तमारी समक्ष रजू करूँ छूँ। मित्रों, आ प्रोजेक्टनो मारो जे हेतु छे ए विद्यार्थीओ जे छे ते तारा, ग्रहो अने उपग्रहो वच्चेनो तफावत ओळखे ए रहेलो छे। तो वर्ग में विद्यार्थी तारा, ग्रहों और उपग्रहों की जो समस्या है ते अनुभवी रहा था, एनो तफावत ओळखवा मुश्किल आती थी। आ अंतर्गत मैं आ प्रोजेक्ट करेलो छे। आ प्रोजेक्टनु शीर्षक जे छे ए सौर परिवार सरल रीते, सौर परिवार ने अपने सरल रीते केव रीते शीखी शकी ए अंतर्गत मैं आ इनोवेटिव प्रोजेक्ट जे छे ते मुकेल हतो। आ प्रोजेक्टना पगलानी हूँ बात करूँ मित्रों, तो अध्ययन निष्पत्ति ने समझ माटे सौ प्रथम तो मैं पूर्वानुभव चकासवा माटे विद्यार्थियोंनी प्रश्नोत्तरी करी हती। प्रश्नोत्तरी पद्धति द्वारा मैं एमनो पूर्वानुभव ज्ञान जे छे ते चकासियु हतु। त्यारबाद केटलाक विद्यार्थियों जे छे ए सौर परिवार विषे पूर्व ज्ञान धरावे छे ए जाण्यु हतु। एना आधारे मैं एक पद्धति, एक प्रोजेक्ट नक्की कर्यो हतो के सौर परिवारना जे ग्रहो अने उपग्रहो छे एने समजावा माटे सौ प्रथम तो पीपीटी तैयार करवी, पीपीटी तैयार कर्या बाद एने लगता फोटोग्राफ्स एकत्र करवा, गूगल उपर थी एना विडियोज, यूट्यूब उपर थी एना विडियोज मेळवा, एने लैपटॉप में लीधा अने तेने विद्यार्थियोंनी समक्ष जे छे ते बताव्या हता। त्यारबाद मित्रों, मैं जे ग्रहो छे ए ग्रहोना फ्लेश कार्ड बनाव्या हता। आ फ्लेश कार्ड हूँ तमने बताऊँ छूँ। तो मित्रों, आ रीतनो आजे छे तमे जोई शको छो ए सूर्यनुं चित्र गूगल उपरथी डाउनलॉड करी एनुं फ्लेश कार्ड बनाव्युं हतुं। त्यार पछी आ रीते आखू जे सौर परिवार छे एने समजावा माटे फ्लेश कार्ड बनावेला हता। अहीं आप जोई शको छो आ विविध ग्रहो छे। आ छे ए बुध ग्रह छे, अहीं आपणी तमे पृथ्वी જોઈ શકો છો, આ છે નેપ્ચ્યુન ગ્રહ છે। તો મિત્રો, આવા જે ફ્લેશ કાર્ડ છે એ ફ્લેશ કાર્ડ બનાવ્યા હતા અને આ ફ્લેશ કાર્ડ બાળકોને બતાવ્યા હતા અને સરળ રીતે માહિતી આપી હતી। આ છે એ શુક્ર ગ્રહ છે, તો આવા તમામ પ્રકારના આ શનિ ગ્રહ છે। ચિત્ર જોઈને બાળક છે એ સરળતાથી શીખી શકે છે, વર્ગખંડ જીવંત બની શકે માટે આ પ્રયત્ન કરેલો હતો। તો મિત્રો, આ રીતે વિવિધ ફ્લેશ કાર્ડ જે છે તે બનાવ્યા અને બાળકોને એના દ્વારા શિક્ષણ આપ્યું હતું અને ત્યાર પછી બીજા દિવસે બાળકોને જે જુદા જુદા ગ્રહો છે એના વિશે તૈયાર કરવા માટે કહ્યું હતું। 4-5 લીટી અને તૈયાર કરીને આવવાની અને વર્ગખંડમાં આ ફ્લેશ કાર્ડ આ રીતે રાખી અને વિદ્યાર્થીએ જે છે તે બોલવાનું, સમગ્ર વર્ગની સમક્ષ સૌર પરિવારના ક્રમમાં ગોઠવાઈ જવાનું અને ત્યાર પછી વિદ્યાર્થીઓ જે છે તે બોલવાનું હતું। દાખલા તરીકે આ શુક્ર છે, તો વિદ્યાર્થી બોલશે કે હું શુક્ર ગ્રહ છું, હું સૌથી ચમકતો ગ્રહ છું। આ રીતે દરેકે દરેક જે ગ્રહ છે એ ગ્રહ વિશેની માહિતી વિદ્યાર્થીએ જાતે જ ફ્લેશ કાર્ડ પકડી અને વર્ગખંડમાં આપવાની હતી। આ રીતનો પ્રોજેક્ટ જે છે એ તૈયાર કર્યો હતો, બાળકોને આપ્યો હતો અને બાળકો ખૂબ સારી રીતે આ કાર્ય કર્યું હતું। તો આ જે સમગ્ર પ્રોજેક્ટ હતો તે આઈસીટી ઉપર કામ કર્યું હતું, પીપીટી, વિડીયોઝ, ચિત્રોનું નિદર્શન કર્યું હતું, તેમજ હાર્ડ કોપીમાં આ TLM જે છે, ફ્લેશ કાર્ડના TLMનો પણ ઉપયોગ કર્યો હતો। એની અસર તપાસતા જણાયું કે વર્ગના 75% જે બાળકો છે એને ગ્રહ વિશેની માહિતી મળી હતી, ગ્રહ અને ઉપગ્રહનો તફાવત જે છે તે શીખી શક્યા હતા। એના માટે મેં મૂલ્યાંકન કસોટી પણ લીધી હતી અને મૂલ્યાંકન કસોટીના આધારે નક્કી કર્યું કે વર્ગના 75% બાળકોને આ જે જ્ઞાન છે તે મળ્યું હતું। બાળકોને પ્રેરણા મળી હતી, અન્ય બાળકોને આ ફ્લેશ કાર્ડ દ્વારા જે અભિનય કરવાનો હતો, જે નાટક સ્વરૂપે જે એણે બોલવાનું હતું એના માટે પ્રેરણા મળી, જે પ્રોત્સાહન મળ્યું હતું, અને ફ્લેશ કાર્ડ દ્વારા શિક્ષણ પણ રસપ્રદ બન્યું હતું અને શિક્ષણ જે છે એ જીવંત બન્યું હતું। તો વિદ્યાર્થી મિત્રોને આ રીતે આપણે શિક્ષણ કાર્ય કરાવીએ તો જરૂરથી આપણી જે અધ્યયન નિષ્પત્તિ છે એને સિદ્ધ કરવામાં સહાયતા મળે છે। તો આ રીતે મેં મારો જે ઇનોવેટિવ પેડાગોજી પ્રોજેક્ટ છે એ કર્યો હતો અને જે આપણે સમક્ષ રજૂ કર્યો છે। આભાર.